एक बहुमाळी इमारतनी टोच परथी अवलोकन करता एक 8 मीटर ऊंची इमारतनी टोच अने तळियाना अवशेष कोणनामां अनुक्रमे 30 અને 45 मालूम पड़े छे। तो बहुमाळी इमारतनी ऊंचाई અને બે ઇમારતો વચ્ચેનું અંતર શોધો। સૌથી પહેલા આપણે અહીંયા કીધું છે કે એક બહુમાળી ઇમારતની ટોચ પરથી અવલોકન કરવાનું છે। તો આપણે ધારી લઈએ, ધારો કે અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે કે એબી જે છે એક બહુમાળી ઇમારત છે, ઇમારતની ટોચ પરથી અવલોકન કરવાનું છે। તો આપણે જાણીએ છીએ જ્યાંથી અવલોકન કરવાનું હોય ત્યાંથી આપણે ક્ષિતિજ કિરણ નક્કી કરવાનું। તો આપણે અહીંયા ટોચ પરથી અવલોકન કરવાનું છે એટલે અહીંયાથી અવલોકન થતું હોય તો આપણા માટે ક્ષિતિજ કિરણ થશે। અહીંયાથી અવલોકન કરવાનું છે એટલે કે બિંદુ A પાસેથી આપણે અવલોકન કરીશું। ક્યાં જોવાનું છે? તો કે અવલોકન કરતા એક 8 મીટર ઊંચી ઇમારતની ટોચ, તો ધારો કે આ જે સીડી છે એ સીડી શું છે? 8 મીટર ઊંચી ઇમારત છે। એ ઇમારતની ટોચ અને તળિયાને આપણે વારા પરથી જોવાનું છે। તો ખાસ ધ્યાન રાખજો અવશેષ કોણ અને ઉચ્છેદ કોણ ક્યાં બને। તો કે અવશેષ કોણ અને ઉચ્છેદ કોણ હંમેશા આપણે જ્યાંથી જોઈ રહ્યા છીએ ત્યાં જ બને। આ વસ્તુ ફરજિયાત યાદ રાખવાની છે। આપણે જોઈ રહ્યા છીએ બિંદુ A પાસેથી, તો બિંદુ A પાસે ક્ષિતિજ કિરણ અને ત્યાંથી નીકળતું દ્રષ્ટિ કિરણ એ બે વચ્ચે ખૂણો બનશે। તો ઇમારતની ટોચ અને તળિયાના અવશેષ કોણ કીધા એટલે ઉપરથી નીચે જોઈ રહ્યા છે અનુક્રમે 30 અને 45 માલૂમ પડે છે। મતલબ બહુમાળી ઇમારતની ટોચ પરથી બીજી એક ઇમારત 8 મીટર ઊંચી ઇમારત ને તમે જ્યારે જોવો છો ત્યારે એની ટોચનો જે અવશેષ કોણ છે કેટલો માલૂમ પડે છે? તો કે 30। અને એ જ વસ્તુ એના તળિયાને જોવો છો ત્યારે જે એનો અવશેષ કોણ માલૂમ પડે છે કેટલો માલૂમ પડે છે? 45 માલૂમ પડે છે। બરાબર, તો આપણે શું શોધવાનું છે? આ બહુમાળી ઇમારતની ઊંચાઈ અને બે ઇમારતો વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે। ફરીથી જોઈએ, એક બહુમાળી ઇમારતની ટોચ પરથી અવલોકન કરતા, તો બહુમાળી ઇમારત આપણે એવી લીધી એની ટોચ પરથી આપણે અવલોકન કરી રહ્યા છે એક 8 મીટર ઊંચી ઇમારત। બરાબર, તો 8 મીટર ઊંચી ઇમારત સીડી ની ટોચ અને તળિયાના અવશેષ કોણ અનુક્રમે, તો આ એની ટોચનો અવશેષ કોણ 30 લીધો અને આ તળિયાનો અવશેષ કોણ 45 માલૂમ પડે છે। તો બહુમાળી ઇમારતની ઊંચાઈ અને બે ઇમારતો વચ્ચેનો અંતર શોધો। આપણે અહીંયા જે ડાયરો છે તે પહેલા લખી દઈએ। ધારો કે AB બરાબર બહુમાળી ઇમારતની ઊંચાઈ છે, જે આપ કેટલી છે આપણને ખબર નથી એટલે આપણે ધારી લીધી, ધારો કે H મીટર, એટલે આખું AB જે છે એ H મીટર છે, CD એ 8 મીટર ઊંચી ઇમારત છે। સીડી શું છે? તો કે 8 મીટર ઊંચી ઇમારત છે। ત્યારબાદ બીડી, બીડી બરાબર શું છે? તો કે બે ઇમારતો વચ્ચેનું અંતર દર્શાવે છે, એ પણ કેટલું છે આપણે જાણતા નથી, એ પણ આપણે મેળવવાનું છે। તો બે ઇમારતો વચ્ચેનું અંતર આપણે ધારી લઈએ x મીટર। બરાબર, તો બે ઇમારતો વચ્ચેનું અંતર x મીટર, આખી ઇમારતની ઊંચાઈ h મીટર છે એ આપણે જાણીએ છીએ। હવે અહીંયા તમે જોઈ શકો કે આ બિંદુ C માંથી પૃથ્વીની સપાટીને સમાંતર કોઈ એક કિરણ નીકળશે। બરાબર, ઓલરેડી આ જે કિરણ છે પૃથ્વીની સપાટીને સમાંતર છે, બીજો આપણે અહીંયાથી એક કિરણ પૃથ્વીની સપાટીને સમાંતર લઈએ તો એ જે કિરણ છે આ અહીંયા લંબ છે, માટે આ કિરણ પણ AB સાથે લંબ થશે, અહીંયા પણ લંબ થશે એટલે આ લંબચોરસ બને છે। આ બિંદુનું નામ ધારો અહીંયા E આપી દો, તો જે ચતુષ્કોણ BDCE બને છે કેવો બને? લંબચોરસ। તો આપણે જાણીએ છીએ કે લંબચોરસ ની અંદર સામ સામેની બાજુના માપ કેવા થાય? સરખા। તો 8 મીટર હોય તો આ પણ 8 મીટર થશે, આ x ડાયગ હોય તો આ પણ કેટલું થશે? x। હવે આ કુલ h છે, આ 8 છે, તો આ કેટલું થઈ જાય? તો કે આખામાંથી આટલું બાદ કરીએ એટલે કે આ મળશે આપણે h - 8 મીટર, એ નું માપ કેટલું મળશે? h - 8 મીટર। તો આપણે અહીં લખીએ કે અહીં આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ? તો કે EB બરાબર CD બરાબર 8 મીટર થશે, તથા EC બરાબર BD બરાબર x મીટર થશે, અને માટે AE બરાબર કેટલા થશે? તો કે AE બરાબર
આખા એબી માંથી આખા એબી માંથી આપણે ઈબી ને બાદ કરી દઈએ તો એબી કેટલું હતું એચ એમાંથી ઈબી કેટલું છે 8 તો એ આપણને મળે છે એચ માઈનસ 8 મીટર બધા માં મળી ગયા મેઈન વસ્તુ એ છે કે આપણે જે ખૂણો લેવાનો છે જે ત્રિકોણ જોઈએ છે ત્રિકોણ ની અંદર ખૂણો હોવો જોઈએ તો એના માટે આપણે ત્રિકોણ ની જે ગુણોત્તર વાપરી શકીએ તો આપણી પાસે અહીંયા કાટકોણ ત્રિકોણ તો દેખાય છે પરંતુ એ કાટકોણ ત્રિકોણ ની અંદર ખૂણો દેખાતો નથી તો સૌથી પહેલું કામ શું કરવું પડશે કાટકોણ ત્રિકોણ ની અંદર ખૂણો દેખાતો કરવો પડશે એટલે કાટકોણ ત્રિકોણ ની અંદર ખૂણો દેખાતો કરવો હોય તો સૌથી પહેલું આપણે જોઈએ ત્રિકોણ AEC આ ત્રિકોણ AEC ની અંદર આ ખૂણો C કેટલો બનશે તો કે જો તો આ EC અને આ કિરણ બે સમાંતર આ એની છેદિકા તો છેદિકા થી બનતો આ યુગ્મ કોણ અને યુગ્મ કોણ ના માપ કેવા હોય સમાન તો આ ખૂણો જો 30 હોય તો આ ખૂણો પણ કેટલો થાય 30 એવી જ રીતે આ ક્ષિતિજ કિરણ અને BD પણ એકબીજાને સમાંતર આ AD એની છેદિકા તો છેદિકા થી બનતા યુગ્મ કોણ ની જોડતા ખૂણો થઈ જાય તો આ મોટો ખૂણો 45 છે આ ખૂણો પણ કેટલો થશે તો કે 45 છે બરાબર એટલે હવે આપણી પાસે જે બે કાટકોણ ત્રિકોણ છે ત્રિકોણ ABD અને બીજો ત્રિકોણ AEC બંને કાટકોણ ત્રિકોણ ની અંદર બે લઘુકોણો મળી ગયા ઓકે હા હવે બે લઘુકોણો માટે આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરનો ઉપયોગ કરી શકીએ તો સૌથી પહેલા આપણે ઉપયોગ કરીએ ત્રિકોણ ABD નો ત્રિકોણ ABD માટે ત્રિકોણ ABD માટે ખૂણો B બરાબર કેટલો છે તો કે 90 અને ખૂણો D બરાબર કેટલો છે 45 હવે જે ખૂણો છે એ ખૂણાના સંદર્ભમાં આપેલી બાજુઓ કઈ કઈ છે તો કે આ ખૂણો 45 ના સંદર્ભમાં આપેલી બાજુ એટલે આપણે AB જાણીએ છીએ H અને BD જાણીએ છીએ X તો એ સામેની બાજુ અને પાછળની બાજુ સામેની બાજુ અને પાછળની બાજુ ધરાવતો કયો ત્રિકોણમિતિય ગુણોત્તર છે આપણી પાસે તો કે સામેની બાજુ અને પાછળની બાજુ ધરાવતો એક જ ત્રિકોણમિતિય ગુણોત્તર કયો કે tan થીટા એના માટે આપણે tan થીટા વાપરીએ tan 45 બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ તો સામેની બાજુ AB પાછળની બાજુ BD હવે tan 45 ની કિંમત આપણે જાણીએ છીએ કેટલી છે tan 45 ની કિંમત તો કે 1 is equal to AB h આપણે ધાર્યો છે અને BD x ધાર્યો છે એનો મતલબ એવો થયો કે x ને ઉપર ગુણો તો આપણને મળશે x બરાબર h એનો મતલબ એવો થયો કહેવાય કે બહુમાળી ઈમારતની ઊંચાઈ અને બે ઈમારતો વચ્ચેનું અંતર કેવું છે અહીંયા સરખું છે સરખું છે પણ કેટલું છે આપણે કેટલું છે એ પણ મેળવવાનું છે આપણને એ ખબર પડી ગઈ કે બંને જે અંતર હશે એ બંનેનું આવવાનું કેવું છે સરખું છે પરંતુ કેટલું તે મેળવે તો એના માટે આપણે ઉપયોગ કરીએ હવે ત્રિકોણ AEC માટે ત્રિકોણ AEC માટે ખૂણો E બરાબર 90 અને ખૂણો C બરાબર 30 સેમ વસ્તુ એના માટે પણ ખૂણાના સંદર્ભમાં આપેલી બાજુઓ કઈ કઈ છે તો કે સામેની બાજુ અને પાછળની બાજુ એના માટે પણ tan થીટા વાપરશું આપણે tan 30 બરાબર સામેની બાજુ A છેદમાં પાછળની બાજુ EC tan 30 ની કિંમત 1 ના છેદમાં વર્ગમૂળ 3 is equal to A ઓકે h - 8 છેદમાં EC ઓકે x x ને ઉપર જવા દઈએ ચોકડી ગુણાકાર કરીએ તો આપણને મળશે x બરાબર વર્ગમૂળ 3 કૌંસમાં h - 8 હવે આપણે તો કાં તો x ની કિંમત મેળવવી છે અથવા તો h ની કિંમત મેળવવી છે બંનેની જે કિંમત આવશે સરખી જ આવવાની છે અહીંયા તો x બરાબર વર્ગમૂળ 3 કૌંસમાં h - 8 મળે છે તો કાં તો x ની જગ્યાએ h લખો અથવા h ની જગ્યાએ x લખવો પડશે કારણ કે x બરાબર h છે તો પરિણામ 1 નો ઉપયોગ કરીએ અને પરિણામ 1 કરીએ પરિણામ 1 પરથી ધારો કે x ની જગ્યાએ હું h લખું છું તો માટે h બરાબર વર્ગમૂળ 3h કૌંસની અંદર ગુણું તો વર્ગમૂળ 3 માઇનસ 8 વર્ગમૂળ 3 કારણ શું લખવાનું પરિણામ નંબર 1 પરથી પરિણામ 1 શું કહેશે x બરાબર h છે એટલે x ની જગ્યાએ આપણે h લખો હવે h ને પેલી બાજુ જવા દો અને 8 વર્ગમૂળ 3 ને આ બાજુ લાવો તો મને કેટલા મળશે તો કે માટે તો લખી શકો 8 વર્ગમૂળ 3 બરાબર વર્ગમૂળ 3h માઇનસ h માટે 8 વર્ગમૂળ 3 બરાબર આમાંથી હું h સામાન્ય કાઢું તો કૌંસમાં મળશે મને વર્ગમૂળ 3 માઇનસ 1 એ વર્ગમૂળ 3 માઇનસ 1 ક્યાં આવશે છેદમાં 8 વર્ગમૂળ 3 ના છેદમાં વર્ગમૂળ 3 માઇનસ 1 આપણે જાણીએ છીએ કે છેદમાં ક્યારેય અસમય સંખ્યા હોવી જોઈએ નહીં અને જો આવે તો શું કરવા
तो के अनुबद्ध करणी वडे ऊपर नीचे गुणी देवन वर्गमूल 3 माइनस 1 छे तो एनी अनुबद्ध करणी થશે वर्गमूल 3 प्लस 1 छेदमां પણ वर्गमूल 3 प्लस 1 ને કેન્સલ હતું એનું જ છે કંઈક કરવાનું પણ કંઈ થવું જોઈએ લે ગણિતના નિયમમાં કોઈ ફેરફાર કરવો જોઈએ લે તો આ ઉપર આપણે મળે છે 8 વર્ગમૂળ 3 કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા 1 ના છેદમાં વર્ગમૂળ 3 માઈનસ 1 વર્ગમૂળ 3 પ્લસ 1 કયો રીતે છે તો કે a માઈનસ b ને a પ્લસ b a માઈનસ b ને a પ્લસ b એટલે સૂત્ર શું છે a નો વર્ગ માઈનસ b નો વર્ગ વર્ગમૂળ 3 નો વર્ગ 3 અને 1 નો વર્ગ 1 એટલે આપણે મળશે 8 વર્ગમૂળ 3 કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા 1 ના છેદમાં વર્ગમૂળ 3 માંથી 1 જશે તો 2 2 6 8 હવે અહીંયા બે રીતે લખી શકાય જવાબ 4 વર્ગમૂળ 3 કૌંસમાં વર્ગમૂળ 3 પ્લસ 1 પણ લખી શકો અને 4 વર્ગમૂળ 3 ને કૌંસની અંદર ગુણી પણ શકાય એટલે આપણે બંને જવાબ લખી 4 વર્ગમૂળ 3 કૌંસમાં વર્ગમૂળ 3 પ્લસ 1 આ જવાબ પણ સાચો છે અને આને કૌંસની અંદર ગુણીએ તો 4 વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 તો 3 6 12 વત્તા 4 વર્ગમૂળ 3 એટલે મીટર આપણી કિંમત મળી કે છે h અને x બંને કેવા છે સરખા એટલે x બરાબર પણ કેટલા મળશે 12 વત્તા 4 વર્ગમૂળ 3 મીટર તો h ની કિંમત અને x ની કિંમત બંને સરખી છે કારણ કે આપણે અહીંયા પરિણામ નંબર 1 માં જોયું કે x બરાબર h છે અને x અને h શું છે તો કે બહુમાળી ઇમારતની ઊંચાઈ અને બે ઇમારતો વચ્ચેનું અંતર છે એટલે આપણે જવાબ આપી શકીએ હા બહુમાળી ઇમારતની ઊંચાઈ અને બે ઇમારતો વચ્ચેનો અંતર 12 વત્તા 4 વર્ગમૂળ 3 મીટર છે તો આ રીતે આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરી અને બહુમાળી ઇમારતની ઊંચાઈ અને બે ઇમારતો વચ્ચેનું અંતર સરળતાથી મેળવી શકીએ ચલો ત્યારબાદ જોઈએ આપણે ઉદાહરણ નંબર 7 ઉદાહરણ 7 માં આપણે કીધું છે કે નદી પર રહેલા પુલના એક બિંદુથી નદીના બંને કિનારાના અવશેષ કોણના માપ અનુક્રમે 30 અને 45 માલુમ પડે છે જો નદીની સપાટીથી પુલની ઊંચાઈ 3 મીટર હોય તો નદીની પહોળાઈ શોધો એટલે કે તમારે કોઈ પુલ છે નદી ઉપર આવતો પુલ પુલની ઉપર જઈને વચ્ચે ગમે ત્યાં ઉભો રહી જવાનું છે ત્યાંથી નદીના કિનારાના બંને છેડાને વારાફરતી જોવાના છે તો એકનો અવશેષ કોણ તમને 30 માલુમ પડે છે અને બીજાનો 45 માલુમ પડે છે બરાબર અને નદીની સપાટીથી પુલની ઊંચાઈ આપણને 3 મીટર આપવામાં આવેલી છે તો આ વસ્તુનો ઉપયોગ કરીને આપણે નદીની પહોળાઈ શોધવાની છે કેવી રીતે આપણે નદીની પહોળાઈ શોધી શકીએ તે જોઈએ તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ આકૃતિમાં ધારો કે આ જે છે એક પુલ છે આ પુલ પર આવેલું એક બિંદુ P છે અને વચ્ચે નીચે નદી છે આ નદીના બંને કિનારા છે ધારો કે નદીના કિનારા A અને B એટલે AB AB એ નદીની પહોળાઈ થશે હવે બિંદુ P થી બંને કિનારાને વારાફરતી તમારે જોવાના છે ધારો કે આ બાજુ તમે જ્યારે જોવો છો તો એનો અવશેષ કોણ એટલે ક્યાં બનશે તો કે દ્રષ્ટિ કિરણ અને ક્ષિતિજ કિરણની વચ્ચે એટલે અહીંયા કોણ બનશે એ કોણ કેટલો બને છે તો કે 30 અંશનો કારણ કે આ દૂર જોવાનું છે બરાબર અને બીજો એક કોણ જે બને છે કેટલાનો બને છે 45 નો તો આપણને અહીંયા કોણ બનશે 45 નો કારણ કે આ થોડું નજીક થી જોવાનું કોણ મોટો જેમ કોણ નાનો એમ વસ્તુ દૂર હોય જેમ કોણ મોટો એમ વસ્તુ નજીક હશે તો નદીની સપાટીથી આ પુલની ઊંચાઈ કેટલા મીટર આપવામાં આવેલી છે આપણને 3 મીટર છે તો નદીની પહોળાઈ એટલે એ બી આપણે શોધવાનું છે ધારો કે આ બિંદુ ડી આપેલો જે અહીંયા લંબ ઊંચાઈ હશે ઓકે તો નદીની પહોળાઈ શોધવી હોય તો નદીની પહોળાઈ એટલે અહીંયા એ બી છે એ બી નું માપ આપણે મેળવવું હોય તો શું કરવું જોઈએ તો કે એ ડી અને બી ડી નો સરવાળો અહીંયા a ડેશ d ડેશ b છે એટલે કે a d અને b એક જ રેખામાં આવેલા હોય તો આખું ab મેળવવા માટે આપણે ab અને આ bd નો સરવાળો કરવો પડશે તો એના માટે આપણે ad અને bd બંનેના માપ જોઈશે ad અને bd ના માપ મેળવવા માટે સૌથી પહેલા તો આપણને જે કાટકોણ ત્રિકોણ આપ્યો છે એ ત્રિકોણની અંદર બીજો કોઈ લઘુકોણ આપેલો હોવો જોઈએ એ લઘુકોણ અહીંયા આપણને દેખાતો નથી તો સૌથી પહેલું કામ આપણે કરીએ લઘુકોણ મેળવવા માટે આપણે અહીંયા જોઈએ છે કે પુલ અને આ જે નદીની લંબાઈ છે એ બંને રેખાઓ કેવી છે સમાંતર બે સમાંતર રેખા છે
આ PA અને આ PB બંને એની છેદિકા બને છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એક Z બને છે Z મતલબ યુગ્મ કોણ તો આ ખૂણો 30 નો હોય તો આ ખૂણો પણ કેટલો થશે 30 નો થશે એવી જ રીતે અહીંયા પણ Z યુગ્મ કોણ બન્યો અહીંયા 45 છે તો આ ખૂણો પણ કેટલો બનશે ઓકે 45 તો અહીંયા તમે જોઈ શકો કે બે કાળકોણ ત્રિકોણ ની અંદર એક લઘુકોણનો માપ આપણને મળી ગયો તો એનો ઉપયોગ કરી ત્રિકોણમિતીય ગુણોત્તર વાપરી અને આપણે AD અને BD ની લંબાઈ મેળવી લઈએ AD અને BD ની લંબાઈનો સરવાળો કરશું એટલે આપણને નદીની પહોળાઈ મળી જશે તો આપણે અહીંયા ધારી લઈએ ધારો કે AB બરાબર નદીની પહોળાઈ જે આપણે મેળવવાની છે બરાબર BD બરાબર નદીની સપાટીથી પુલની ઊંચાઈ અને અહીંયા જે ઊંચાઈ હોય એ હંમેશા લા ઊંચાઈ દેવાની હોય જે કેટલા મીટર છે 3 મીટર છે બરાબર હવે આપણે ઉપયોગ કરીએ ત્રિકોણ પી ડી બી અથવા તો પી બી ડી માટે ત્રિકોણ પી ડી બી માટે કયો ખૂણો કાટખૂણો છે તો કે ખૂણો ડી એટલે કે ખૂણો ડી બરાબર 90 કયો લઘુકોણ છે ખૂણો બી બી બરાબર 45 જે ખૂણો આપ્યો છે એના સંદર્ભમાં આપેલી બાજુ સામેની અને મેળવવાની બાજુ પાસેની તો સામેની બાજુ અને પાસેની બાજુ એટલે કયો ત્રિકોણમિતીય ગુણોત્તર બનશે tan થીટા તો ત્રિકોણ PDB માટે આપણે tan થીટા વાપરીએ અહીંયા tan થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 45 તો tan 45 સૂત્ર શું છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સામેની બાજુ એટલે BD છેદમાં પાસેની બાજુ એટલે BD tan 45 ની કિંમત આપણે જાણીએ 1 PD 3 મીટર આપ્યું છે BD મેળવવાનું છે ચોકડી ગુણાકાર કરો તો BD ઉપર ગુણાશે એટલે BD બરાબર પણ આપણને મળશે 3 મીટર હવે BD નું માપ આપણને મળી ગયું 3 મીટર હવે આપણે શું મેળવવાનું છે AD AD નું માપ મેળવવા માટે કયા ત્રિકોણ નો ઉપયોગ કરીએ ત્રિકોણ PDB A માટે ત્રિકોણ PDA માટે કયો ખૂણો 90 તો કે ખૂણો D બરાબર 90 અને કયો લઘુકોણ છે A ખૂણો A બરાબર 30 અહીંયા પણ ચેક કરો આપેલી બાજુ ખૂણાના સંદર્ભમાં આપેલી બાજુ સામેની અને મેળવવાની બાજુ પાસેની તો સામેની બાજુ અને પાસેની બાજુ એટલે કયો ત્રિકોણમિતીય ગુણોત્તર આવશે tan થીટા તો tan થીટા 30 છે એટલે tan 30 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ BD પાસેની બાજુ AD માટે tan 30 ની કિંમત 1/3 BD 3 અને AD મેળવવાનું છે તો માટે AD બરાબર ચોકડી ગુણાકાર કરો AD ઉપર ગુણાય 1 સાથે AD અને 3 સાથે વર્ગમૂળ 3 ગુણાય 3 વર્ગમૂળ 3 AD નું માપ મળ્યું આપણને 3 વર્ગમૂળ 3 હવે A'D'B છે અહીં A'D'B છે એનો મતલબ AD અને B એક જ રેખામાં આવેલા છે અને જો એક જ રેખામાં આવેલા હોય તો આપણે શું કરી શકીએ માટે AB બરાબર AD વત્તા BD AD નું માપ કેટલું આવ્યું 3 3 વર્ગમૂળ 3 અને BD નું માપ કેટલું છે 3 3 સામાન્ય કાઢો કૌંસમાં વધશે વર્ગમૂળ 3 વત્તા 1 આમ AB બરાબર આપણને મળે 3 કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા 1 અને AB એટલે શું તો કે નદીની પહોળાઈ અને ગુજરાતીમાં આપણે જવાબ આપી શકીએ આમ નદીની પહોળાઈ 3 કૌંસમાં વર્ગમૂળ 3 પ્લસ 1 મીટર છે ફરીથી ત્રિકોણમિતિનો ઉપયોગ કરી અને આપણે નદીની પહોળાઈ મેળવી શકીએ.